जय माता जी, हूँ लखधीरसिंह जाडेजा, जिला पंचायत सीट खारवाना सदस्य तेमज जिला पंचायत शिक्षण समिति चेरमेन तरीके हूँ आप मारी खारवा जिला पंचायत सीटना दरेक गामना भाईओ बहनों तेमज गामना सरपंच उपसरपंच अने आगेवानोने आ कोरोना नी महामारी चाली रही छे त्यारे हूँ विनंती करवा मांगू छू के आप गाम में ज रहो, आपनुं गाम स्वच्छ रहे अने कोरोना मुक्त बनावीए ए बाबते दरेक गामना भाईओ के बहनों तालुका मथक पर न जाए अने खास करीने वाड़ी विस्तार में जाता होय तो ए बराबर छे, वाड़ी विस्तार नुं काम करता होय पण तालुका मथक पर जाई अने ते पछी कोईनो चेप लागे अने ई कोरोनानो असर थाय करता आपणे गामनी अंदर कोई पण ने सर्दी उधरस के माथाना दुखवानी असर जणाय तो आपणा ज गामनी बाजुनो पीएचसी सेंटर होय के आरोग्यना कोईनी सलाह लेवी तेमज दरेक भाईओ ने बहनों ने खास विनंती कि आप वेक्सिन जरूर लियो। बीजो तो हाल बीजो डोज पण चाली रह्यो छे, पहली तारीख थी आपणे 18 वर्ष थी उपरना ने पण वेक्सिन दई छे तो खास करीने वेक्सिन पण लियो अने आजे आपणा मुख्यमंत्री अने राज्यपाल ले खास विनंती करी छे कि आपणुं गाम कोरोना मुक्त गाम बनावीए, त्यारे हूँ आज खास विनंती करवा मांगु छू કે આપણે ખાસ કરીને લીમડાની અંદર જે ગળો આવે છે, ગળાની વેલ આવે છે, એ ગળાના ટુકડા કરીને રાતે પલાળી દેવા અને સવારે એનો પણ ગળો આપણે પીવો જોઈએ, જેથી કરીને એના ગળાથી ઘણો ફાયદો થાય છે। બીજી વાત કરી કે ખાસ શરદી ઉધરસ જેવું જણાય તો આપણે ડેઇલી હોય કે ન હોય છતાં પણ આપણે ઉકાળો કરી અને અજમો લવિંગ એનો ઉકાળો ના લેવો, જેથી નાહથી પણ ઘણો ફાયદો થાય। સવાર સાંજ બે વાર ખાસ ના લેવાની જરૂર છે। બીજી ખાસ દરેક વ્યક્તિ કોઈ બીમાર કે કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રની સલાહ લેવી અને બીજું કે કોઈ પણને ઓક્સિજનની જરૂર પડે જણાય તો આપણા ધ્રોળમાં ઉમા કોવિડ સેન્ટર ખોલેલ છે અને એ સિવાય આપણું ધ્રોળનું સીએસસી સેન્ટર જે સરકારી હોસ્પિટલ છે ત્યાં પણ આપણે 15 બેડ તૈયાર કર્યા છે એટલે એ સિવાય પણ ક્યાંય તકલીફ પડે તો મને ફોન કરજો। મારા મોબાઈલ નંબર છે 94266111। કોઈ પણ તકલીફ હોય તો આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ કામ હોય ગમે ત્યારે મને ફોન કરી શકો છો અને ખાસ આપણા આરોગ્યની ધ્યાન રાખો। મારું ગામ સ્વચ્છ ગામ રહીએ અને ગામની ઘરની અંદર જ રહીઓ, એકાબીજીના વધારે ઓલા કોન્ટેક્ટમાં ન આવો, કારણ કે જેથી ચેપ ન લાગે અને આપણા ગામની ખાસ કાળજી રાખો અને કોઈનાનો ચેપ ન લાગે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે। ધન્યવાદ।